નમસ્કાર મિત્રો, ઓજાસ ગુજરાત જીપીએસસી ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો મિત્રો અહીંયા તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એસ્ટાબ્લિશ કરેલી છે મિત્રો. બરાબર મિત્રો, એ છે અમદાવાદમાં આવેલી છે. એનું જે એની ભરતી આવી ગઈ છે મિત્રો, તેની ભરતી છે તમારી કોન્ટ્રાક્ટ રિક્રુટમેન્ટ ઓન પ્યોરલી બેસિસ, ટેમ્પરરી બેસિસ, 11 મંથની કોન્ટ્રાક્ટ બેઝ પર એની ભરતી છે મિત્રો. એની જે પોસ્ટ છે એ કઈ કઈ પોસ્ટ માટે ભરતી આવી છે તો મિત્રો અહીં છે જોઈ શકો છો. એનું તમારી પોસ્ટ છે અહીંયા ટીચિંગ પોસ્ટ છે, ફિક્સ સેલરી છે, બધી પોસ્ટ નામ તમારે એસોસિએટ ઓફ પ્રોફેસર માટેની ભરતી છે અને એસોસિએટ પ્રોફેસર માટેની ભરતી છે. અને તમારી ફિક્સ સેલરી છે, સેલરી પર મંથ 50,000ની સેલરી છે, સારામાં સેલરી પડે છે. નંબર ઓફ પોસ્ટ કોઈ એક જ છે તમારે, તમે તો સારામાં સારી વેકન્સી તમે જરૂરથી એપ્લાય કરશો. પછી એસોસિએટ પ્રોફેસર ઇંગ્લિશ માટે, પછી ગુજરાતી માટે, હિન્દી માટે, લાઇબ્રેરી માટે, એ રીતે અલગ અલગ એનો સેલરી વાઇઝ પ્રકાર છે, 30,000 પ્રકાર છે આનો. બરાબર મિત્રો, પછી નોન ટીચિંગ પોસ્ટ માટે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. નોન ટીચિંગ પોસ્ટ માટે એન્જિનિયર, સિવિલ, સ્ટેટિકલ એનાલિસ્ટિક્સ, એસએસએપી કોઓર્ડિનેટર, સ્ટુડિયો મેનેજર, પછી ટેકનિકલ સપોર્ટ એન્જિનિયર, કમ વિઝન મિક્સ અને વિડીયો એડિટર, ઇન્ટરનેટ રેડિયો એડિટર, પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, આસિસ્ટન્ટ ડિઝાઇનર. બરાબર, તેમાં અલગ અલગ તમારી વેકન્સી છે અને નંબર ઓફ વેકન્સી દરેકની એક છે અને અમુકની જે ડેપ્યુટી છે એની 3 છે. બરાબર, તમે સેલરી અહીંયા જોઈ શકો છો અલગ અલગ. બરાબર મિત્રો, પછી અહીંયાની નોટ્સ શું છે, તમારે ઓનલાઈન એપ્લિકેશન છે. ઓલ ઓફ ધ પોસ્ટ ડેટ 6 તારીખથી સ્ટાર્ટ થશે અને 21 તારીખ સુધી લાસ્ટ ડેટ છે. બરાબર, પછી તમારે સબમિશન ઓફ ઓલ કોપીસ અને હેડ કોપી ટીલ 24:08 સુધી તમારે સ્પીડ પોસ્ટ દ્વારા અથવા કુરિયર દ્વારા 6 વાગ્યા સુધીમાં 24 તારીખે મોકલી આપવા રહેશે. પછી તમારી જે બીજી જે ક્વોલિફિકેશન સેલરી છે, જે ક્વોલિફિકેશન શું છે, કઈ રીતે ફોર્મ ડાઉનલોડ કરવાનું, એ તમને અહીંયા વેબસાઇટ પર, ઓફિશિયલ વેબસાઇટ પર તમને જઈને અહીંયા મળી જશે મિત્રો. બરાબર મિત્રો, તો હવે આપણે એની વાત કરીએ કે જેનું ક્વોલિફિકેશન શું છે, તો ક્વોલિફિકેશન શું રહેવાનું છે એની વાત કરીએ મિત્રો. તો મિત્રો, અહીંયા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું જે એડ્રેસ નંબર 6-8ના જે રોજ ભરતી આવી છે, એનું જે ક્વોલિફિકેશન છે એ તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર માટેનું હિન્દી, સોશિયોલોજી, હિસ્ટ્રી, પોલિટિક્સ, સાયન્સ, ઇકોનોમી, એન્જિનિયર્સ, એજ્યુકેશન, એનું તમારે આ બધું આપેલું છે. PhD હોવી જરૂરી છે, 51% માસ્ટર ડિગ્રી, 55%. પછી તમારે વર્કિંગ ઓફ નોલેજ ઓફ ગુજરાતી, પછી લર્નિંગ સિસ્ટમ, કમ્પ્યુટર સિસ્ટમ બધું નોલેજ હોવું જરૂરી છે મિત્રો. પછી બીજી પોસ્ટ એસોસિએટ પ્રોફેસર માટેની સ્પેશિયલ એજ્યુકેશન માટેની, એની માસ્ટર ડિગ્રી 55% હોવી જોઈએ. પછી એમએડ, PhD, પછી વેલિડ RCB એક્ટ. બરાબર, પછી એસોસિએટ પ્રોફેસર ઇંગ્લિશ, ગુજરાતી, લાઇબ્રેરી, ઇન્ફોર્મેશન, એના માટે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે અલગ અલગ સબ્જેક્ટમાં અંદર તમારે. પછી એસોસિએટ પ્રોફેસર માટે એની ડિસેન્ટ વિથ લેસ ધેન 50%. બરાબર, એમએડ કરેલું હોવું જોઈએ. પછી નોન ટીચિંગ પોસ્ટ માટે તમારે ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ રિકોગ્નાઇઝ પોસ્ટ મેન્ટ 50% ફોર યર એક્સપિરિયન્સ, એમ તો તમે જોઈ શકો છો બધું આપેલું છે. પછી રિસર્ચ એડવાઇઝર માટે, ફેસિલિટર માટે અલગ અલગ વેકન્સી છે. પછી સ્ટેટિકલ એનાલિસ્ટિક માટે ભાઈ આપેલી છે તમને ગ્રેજ્યુએશન ઇન એપ્લાઇડ સ્ટેટિક્સ, મેથેમેટિક્સ. પછી મિત્રો, અહીંયા SSB કોઓર્ડિનેટર, ગ્રેજ્યુએશન 55%, પછી 1 યર એક્સપિરિયન્સ હોવો જોઈએ. પછી સ્ટુડિયો મેનેજર, એ જે ટેકનિકલ સપોર્ટ એન્જિનિયર માટે તમે એનો એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશન જોઈ શકો છો. પછી વિડીયો એડિટર, એમાં જોઈ શકો તમારી ડિગ્રી, ડિપ્લોમા, 1 યર એક્સપિરિયન્સ. પછી ઇન્ટરનેટ રેડિયો ઓપરેટર માટે ડિગ્રી, ડિપ્લોમા, ડિપ્લોમા ફીલ્ડ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર માટે બી છે, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર માટે બી છે, યુનિવર્સિટી સુપરવાઇઝર માટે બી છે, MBA કરેલો હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે બી છે,
પછી તમારે ડેપ્યુટી રજિસ્ટર માટે બી છે, પછી પોસ્ટ આસિસ્ટન્ટ રજિસ્ટર માટે બી છે, અહીંયા આપેલું છે ક્વોલિફિકેશન. પછી તમારે મેડ ઓફ ધ મોડ ઓફ ધ રિક્રુટમેન્ટ છે, એ તમારે સિલેક્શન કેવી રીતે થવામાં આવશે તો એનું થ્રુ ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. પછી રાઇટ ઓફ ડિસાઇડિંગ ધ મેથડ ઓફ સિલેક્શન, બરાબર, કેન્ડિડેટ મોર દેન 10. કન્ડક્ટ ઇફ ધ નંબર ઓફ કેન્ડિડેટ મોર દેન 10, બરાબર, કેન્ડિડેટ હુ ક્વોલિફાઈડ ધીસ એક્ઝામિનેશન વિલ બી કન્સિડર એઝ ઇટ ફોર ધ ઇન્ટરવ્યૂ ઓનલી. બરાબર મિત્રો, થેન્ક યુ.